તાજેતરમાં સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ બાદ ખેડૂતોના પાક અને જમીનનું ધોવર થયું હતું. રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી નુકસાનની સર્વે કરી કામગીરી હાથ ધરી છે. ચોમાસાની ચાલુ સિઝન દરમિયાન પ્રથમ તબક્કામાં જ ગીર સોમનાથ જિલ્લામાં 60 થી વધુ વરસાદ ખાબકતા હજારો હેક્ટર જમીનમાં ઉભેલો ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. તો બીજી તરફ સેંકડો વીધા જમીનનું ધોવાણ થયું છે. ગીર સોમનાથના ખેડૂતોને બિયારણ, ખાતર અને દવાનો ખર્ચ માથે પડ્યો છે. ત્યારે અચાનક આવી પડેલી આફતથી રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે. કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોનું નુકસાન તે આખરે તો સરકારનું જ નુકસાન છે. આ વાસ્તવિકતા સમજી સરકારે તાત્કાલિક અસરથી લાયઝનિંગ ઓફિસરની નિમણૂક કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી તેમજ ગુજરાતના અન્ય વિસ્તારમાંથી 20 થી વધુ ટીમોને સર્વે માટે લગાડવામાં આવી છે અને ખેડૂતોને થયેલી વાસ્તવિકતા નુકસાનીનો યુદ્ધના ધોરણે સર્વે કરીને વળતર આપવામાં આવશે. ગીર સોમનાથમાં ભારે વરસાદ બાદ સરેરાશ સૌથી અસરગ્રસ્ત કુલ 4 તાલુકામાં ગીરગઢડા, સુત્રાપાડા, ઉના અને કોળીનોરનો સમાવેશ થાય છે, જેમાં સુત્રાપાડા તાલુકામાં કુલ 21,008 હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેની વિગત જોઈએ તો મગફળી 16,208 હેક્ટર, સોયાબીન 816 હેક્ટર, તુવેર 130 હેક્ટર, દિવેલા 114 હેક્ટર, કપાસ 232 હેક્ટર, ઘાસચારો 1,724 હેક્ટર, શેરડી 634 હેક્ટર, શાકભાજી 81 હેક્ટર, કઠોળ 16 હેક્ટર, બાજરો 46 હેક્ટર અને તલ 7 હેક્ટરમાં વાવેતર થયું છે. આ પ્રમાણેના પાકોના વાવેતર પૈકી અંદાજે 50% પાકોનું ધોવાણ થયું છે, તો ઘણી જમીનનું ધોવાણ પણ થયું છે. આ સહિતની તમામ વિગતો સરકાર દ્વારા એકઠી કરાઈ છે, ત્યારબાદ ખેડૂતોને સાંભળીને યોગ્ય કરવાની ખાતરી અપાઈ છે. સામે પક્ષે નુકસાની સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થવાથી ખેડૂતો પણ રાજી છે. ખેડૂતોની માંગણી એવી છે કે સર્વે નિષ્પક્ષ થાય અને ખેડૂતોને યોગ્ય વળતર મળે, જેથી ખેડૂતો આગળ આવી શકે, જેથી કરીને ખેડૂતોને આંદોલન કરવાની ફરજ ના પડે. સરકાર તો મા બાપ છે, એ ધ્યાન આપે તો અમારો ઉદ્ધાર થાય. સુત્રાપાડા તાલુકામાં અંદાજે 21,000 હેક્ટર જમીન છે, તેમાં જુલાઈ માસમાં આવેલો અતિ ભારે વરસાદને કારણે થયેલ નુકસાનીનો સર્વે ચાલુ છે. 5 ગામમાં સર્વે પૂર્ણ થઈ ગયો છે, નવા 7 ગામમાં સર્વે ચાલુ છે અને બહારના જિલ્લામાંથી સર્વેની ટીમો આવી રહી છે અને લગભગ કાલ સુધીમાં એ ટીમો આવી જશે અને યુદ્ધના ધોરણે જેમ તાત્કાલિક સર્વે પૂરી થાય એ બાબતે અમે કામગીરી કરી રહ્યા છીએ. કોઈ ખેડૂતોને અન્યાય ન થાય એ રીતે ગામના આગેવાનો સાથે અમે લોકો બધા જે નુકસાન થયેલ ખેડૂતોને પૂરતું વળતર મળે એના માટે અમે સાથે રહી અને સર્વેની ટીમ સાથે સહકાર આપી અને સર્વે કરાવીએ છીએ. અને અમારે સરકારશ્રીને પણ ખેડૂતો વતી વિનંતી છે કે ખરેખર ખાલી બિયારણ કે ખાતરના નહીં, ખરેખર એનું આખું વરસ બગડ્યું છે તો એનું ગુજરાન કઈ રીતે ચલાવવું એના માટે થઈ અને સરકાર આમાં જે કંઈ આપે છે એનો વધારો કરી અને આપે એવી અમારા ગ્રામજનો વતી માંગણી અને અપીલ છે. ખેડૂતનું જે વધારે નુકસાન થયું છે એનું કામગીરી સર્વે કામગીરી ચાલુ છે, એમાં ખેડૂતમાં ખુશી પણ છે પણ દુઃખ એ વાતનું છે કે સર્વે ઘણીવાર કરી ગયા હોવા છતાં કોઈનો નિકાલ આવતો નથી. વહેલી તકે સરકાર આનો નિર્ણય કરે, ખેડૂતોને રાજી કરે. અત્યારે એવી સ્થિતિ છે કે કોઈના ઘરમાં ખાવા અનાજ ભર્યું નથી, પાછી વાવવા માટે કોઈ બિયારણ ભર્યું નથી. એટલે વહેલી તકે જો સરકાર કામગીરી કરે અને કામગીરીમાં ઢીલાશ રાખશે તો આમાં ખેડૂતો આંદોલન કરશે. ભરતસિંહ જાદવ, NS ગુજરાત ન્યૂઝ, સોમનાથ.